કોવિડના દર્દીઓને એટીએમ મશીન ગણી ટેસ્ટ અને દવાઓના નામે ખંખેરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા તારીખ 28/5/2020ના રોજ ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ કોરોના પોઝિટિવ કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ખાનગી હોસ્પિટલમાં કુલ પથારીની અડધો અડધ પથારીઓ કોવિડ 19ના દર્દીઓ માટે એપિડેમિક એક્ટ હેઠળ નક્કી કરવામાં આવેલ છે. ખાનગી હોસ્પિટલમાં કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે ડેઝિગ્નેટેડ કરવા ઠરાવ કરવામાં આવ્યો છે. ઘણા વર્ષો પહેલા પેટ્રોલિયમ પેદાશોના ઉત્પાદન માટે ખાનગી કંપનીઓને મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે વાહન ચાલકોને પેટ્રોલિયમ પેદાશો સસ્તા દરે મળવાને બદલે કૂદકેને ભૂસકે વધારો થવાની સાથે લૂંટ ચાલુ થઈ ગયેલ. એવી જ રીતે કોરોના મહામારી કાબૂમાં લેવા માટે અને અચાનક કોરોના પોઝિટિવ કેસમાં વધારો થાય તો સારવાર માટે પહોંચી વળવા સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે છૂટછાટ આપવામાં આવતા જ કોરોના પોઝિટિવ કેસ ધરાવતા દર્દીઓ પૈસાની ખાણ હોય તેવું સમજીને આયોજનબદ્ધ રીતે લૂંટ શરૂ થઈ ગયેલ છે. આરોગ્ય વિભાગની મિલીભગતથી અને માર્કેટિંગ મેનેજર દ્વારા કમિશન મેળવવાની વૃત્તિથી દર્દીના પરિવારજનોને અષ્ટમ ભષ્ટમ ભણાવીને કસાઈખાને નીચોવી નાખવા ધકેલવામાં આવે છે. કેશોદ શહેર તાલુકામાં કોરોના મહામારી વચ્ચે એકલ દોકલ કેસ નોંધાતા હતા અને શરૂઆતમાં 4 મહિનામાં 10 કેસ નોંધાયા હતા, ત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મંજૂરી આપવામાં આવી કે તુરંત જ રાતોરાત કોરોના પોઝિટિવ કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. છેલ્લા 3 દિવસમાં જ કોરોના પોઝિટિવ રિપોર્ટ 25 આવેલા છે. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ દર્દી ખાનગી હોસ્પિટલ માટે પૈસાની ખાણ હોય તેમ એટીએમ મશીન ગણી પોતાની ઊભી કરેલી લેબમાં જુદા જુદા ટેસ્ટ, એક્સરે અને દવાઓના નામે ખંખેરવાનું ચાલુ કરી દેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપતી વખતે કરવામાં આવેલ શરતો નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને દર્દી અને પરિવારજનોને ભયના ઓથાર હેઠળ જેટલા લૂંટી શકાય તેટલા લૂંટવાનો કાળો કારોબાર શરૂ કરવામાં આવેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ દર્દીઓને ડર દર્શાવીને ખાનગી હોસ્પિટલમાં કતલ થવા ધકેલવામાં આવે છે. ઓક્સિજન વેન્ટિલેટરના નામે પૈસા ખંખેરવાના ખેલ ચાલી રહ્યા છે. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ દર્દીને હોમ આઇસોલેટ કરવામાં આવે તો તગડા બેલ બની શકતા નથી, ત્યારે આંટીઘૂંટીમાં લપેટીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને જ્યારે મસ મોટા બિલો પકડાવવામાં આવે છે ત્યારે દર્દી અને પરિવારજનો બડાપા ઠાલવે છે. રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી હોય ત્યારે ડિગ્રી સાથેના ડોક્ટરોની સહમતિ આપવામાં આવી હોય છે, પરંતુ સારવાર તો ઓછી ડિગ્રીવાળા દ્વારા કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ દર સાથે આપવાની થતી સવલતો આપવામાં આવતી નથી અને કાગળ પર માર્કેટિંગ મેનેજર દ્વારા બિલો ઉઘરાવવામાં આવી રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા રિપોર્ટ મુજબ કોરોના મહામારી કાબૂમાં આવી હોવાનું દર્શાવાયું છે, ત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દર્દીઓને ધકેલવાનું શું કારણ હોઈ શકે? કેશોદ શહેરમાં જૂનાગઢ રોડ પર આવેલી કોવિડ 19 હોસ્પિટલ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર આપવામાં આવે છે, ત્યારે જૈવિક કચરો અને માસ્ક, જમવાની ડિસ્પોઝલ ડીશ, ચાની પ્યાલીઓ સહિતનો કચરો જાહેરમાં ફેંકવામાં આવે છે, ત્યારે આસપાસના રહેણાંક વિસ્તારમાં કોરોના મહામારી ફેલાશે તો જવાબદારી કોની રહેશે? છેલ્લા 5 માસથી બજારોમાં આર્થિક ભીંસમાં ઝઝૂમતા શહેરીજનોને સામાન્ય બીમારી હોય ત્યારે કોરોનાનો ભય બતાવી રિપોર્ટ કરાવવા મજબૂર કરાવવામાં આવે છે અને લેબ સાથેની મિલીભગતથી મનપસંદ રિપોર્ટ કરાવીને ઉઘાડી લૂંટ ચાલી રહી છે. કેશોદ શહેરમાં આવેલા ડિગ્રીધારી ડોક્ટરો પાસે સામાન્ય બીમારી હોય તો શહેરીજનો અચકાય છે અને પેટી ડોક્ટરો કે મેડિકલ સ્ટોર્સમાંથી દવા મેળવી લે છે. કેશોદના ઘણા કિસ્સાઓમાં ડાયાબિટીઝ કે બ્લડ પ્રેશરની રેગ્યુલર તપાસ માટે ગયા હોય અને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આરોગ્ય વિભાગ અને ખાનગી હોસ્પિટલની મિલીભગતથી કોરોના મહામારીના નામે ચાલતું કારસ્તાન અટકશે, નહીં તો કંઈક પરિવારો રસ્તે રઝળતા થઈ જશે. આરોગ્ય વિભાગ દ્વારા જ્યારે કોરોનાની મહામારીની ચિંતા છોડી દીધી હોય તેમ રોજના કોરોનાના કેસોની અંદર એવરેજ 5 થી 10 કેસો આવતા કેસોની અંદર કોરોનાનો હાહાકાર હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે અંદરની વાત જાણવા મળતા એવી છે કે કેશોદના કોવિડ હોસ્પિટલના મારફતિયા મરતિયાઓ, દલાલો અને જે લોકો જે મેનેજર ઇવેન્ટ મેનેજરો છે એ લોકો દ્વારા કોરોનાના કેસ વધારવા માટે થઈ અને લેબની સાથેનું સેટિંગ અને ટેકનિશિયનો સાથેના સેટિંગ કરી અને કોરોનાના રિપોર્ટ લાવી અને લોકોને દર્દીઓને ડરાવી ભયનું વાતાવરણ ઊભું કરી અને કોવિડ હોસ્પિટલની અંદર દાખલ કરાવવામાં આવ્યો છે અને દર્દી અને દર્દીના પરિવારજનોને જાણે એટીએમનું મશીન હોય તેમ પૈસા છાપવાનું હોય તે રીતે એ લોકોની પાસેથી મસ્ત મોટા બિલો લેવામાં આવે છે અને દર્દીઓને ખોટા ભયથી ઓછા રહેતા આ લોકો અત્યારે લાવી રહ્યા છે. અને બીજી તરફ
કોરોનાના વધુ પડતા કેસો આવતા નગરપાલિકાનો સ્ટાફ છે એને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવા માટે તેને દોડધામ કરવી પડે છે. પોલીસ વિભાગને ત્યાં બંદોબસ્ત જાળવવા માટે તેને દોડધામ કરવી પડે છે. અને એકથી બે દિવસની અંદર પાછા એક પોઝિટિવ આવેલા કેસો છે એને નેગેટિવ થઈ જાય છે અને નોર્મલ આવી જાય છે. એટલે સરકારના કરોડો રૂપિયાનું આ લોકો ધુમાડો કરી અને મોટું કૌભાંડ મોટું કારસ્તાન કરી રહ્યા છે અને કોરોનાના નામે પોતાના પેટ ભરવા માટે થઈને ગરબ ધંધા શરૂ કર્યા. છત્તીસ યાદવનો રિપોર્ટ જૂનાગઢ.